રાજકોટની સૌપ્રથમ 5 માળનું સ્પોર્ટ્સ હોસ્ટેલનું આજે રાજ્ય ગૃહ અને ખેલ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 340 ખેલાડીઓ રોકાઈ શકે તેવી 5 માળની અદ્યતન બિલ્ડિંગ 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. હોસ્ટેલના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ યુનિવર્સિટી રોડ પર 5.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં હર્ષ સંઘવી બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન રમત રમ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે રાષ્ટ્રીય રમતનો નવો ઇતિહાસ બનવા ગુજરાત જઈ રહ્યું છે. ગુજરાતના યુવાનો અને આપણે સૌ તેના સાક્ષી બનીશું. છેલ્લા 7 વર્ષથી રાષ્ટ્રીય રમતનું આ આયોજન થયું નહોતું. માત્ર 90 દિવસમાં રાષ્ટ્રીય રમત માટેનું આયોજન ગુજરાત સરકારે કરી બતાવ્યું છે. રાષ્ટ્રીય રમતના સ્વાગત માટે ગુજરાતની 50,000 જેટલી શાળાના બાળકો આપણી પરંપરાગત લીંબુ ચમચી, કોથળા દોડ જેવી રમતોમાં ભાગ લીધો છે. મહાનગરોમાં સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાયો છે, જેમાં રાજકોટમાં કુલ 2 લાખ લોકોએ ભાગ લીધો છે. 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર સુધી દેશભરમાં ખેલાડીઓ ભાગ લેવા આવશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સને ખુલ્લી મૂકશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ જગ્યાએ ખો ખો તો કોઈ જગ્યાએ કબડ્ડીનો અવાજ સંભળાશે. આજે રાજકોટ શહેરમાં રાજીપો છે. રાજકોટ શહેરના અંગને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંદરિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, અમારા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ, મેયર શ્રી પ્રદીપભાઈ, શહેર અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, આ સૌ મહાનુભાવોની સાથે રાજકોટ શહેરના નાગરિકો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોડે જોડે 350થી વધારે ખેલાડીઓ રહી શકે તે માટે અદ્યતન એક હોસ્ટેલનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે રાજકોટ શહેરના સૌ યુવાન દીકરા દીકરીઓ માટે સ્પોર્ટ્સ માટે એક નવું પ્લેટફોર્મ ઉપલબ્ધ થાય તે માટે આ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લો મૂકવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સૌ રાજકોટ શહેરના નાગરિકો આમાં અલગ અલગ રમતોમાં ટ્રેનિંગ લઈ શકે તે માટે માત્ર 200 રૂપિયામાં આખા મહિના અહીંયા લાભ લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા બી ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. હું ખાસ કરીને રાજકોટના મેયર અને રાજકોટ મહાનગરપાલિકાના સૌ સભ્યને, ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરને અભિનંદન આપું છું કે કાલે જ રાજકોટ શહેર જે રીતે વિકસિત થઈ રહ્યું છે, આ ખૂણામાં રાજ્ય સરકારનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બીજા અનેક સ્પોર્ટ્સની વ્યવસ્થાઓ અહીંયા છે, પરંતુ જે પ્રકારે રાજકોટ શહેરનો વિસ્તાર વધી રહ્યો છે, કાલે જ મહાનગરપાલિકા દ્વારા એક અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવું બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકારના નિર્ણય અને જે પ્રકારે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી યુવાનો સ્પોર્ટ્સ ક્ષેત્રે વધારે જોડાય તેનો પ્રયાસ ચાલે છે, તેમાં રાજકોટે એક મહત્વનું પગલું ભર્યું છે. હમણાં આપ જોઈ શકો છો કે ગુજરાતભરમાં નેશનલ ગેમ્સનો એક ફીવર છે. ગામે ગામ, શહેરોમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધી આપણે જોયું કે 50,000 શાળાઓમાં કોથળા દોડ હોય, લીંબુ ચમચી હોય, સંગીત ખુરશી હોય, દોડ હોય, આ તમામ પ્રકારની માટી પર રમાતી રમતમાં ફરી એકવાર ગુજરાતના નાગરિકો જુસ્સાપૂર્વક આ રમતો તરફ વલ્યા છે. અને એ જ પ્રકારે મહાનગરોમાં સ્પોર્ટ્સ કાર્નિવલ થકી જે મહાનગરોના નાગરિકો છે તેમને સ્પોર્ટ્સ તરફ જોડવાનો ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ જ સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. 29મી તારીખે રાષ્ટ્રીય રમત 2022ની શરૂઆત થઈ રહી છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ આ રમતને ખુલ્લી મૂકવાના છે.
આ એક ઐતિહાસિક કાર્યક્રમ થવાનો છે, ના ભૂતો ના ભવિષ્ય, એક ઇતિહાસ ગુજરાત સરકાર અને ગુજરાતના નાગરિકોએ ઓલરેડી લખી લીધો છે. દેશના ઇતિહાસમાં ક્યારેય કોઈ બી રાષ્ટ્રીય રમતનું આયોજન 2 વર્ષથી ઓછા સમયમાં નથી થઈ શક્યું. આપણે સૌ ગુજરાતીઓએ ભેગા મળીને માત્ર 90 દિવસમાં તૈયારીઓ કરી છે. સૌ ગુજરાતીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ વર્ષે ગુજરાતમાં એક બાજુ રમતો જામવાની છે અને એક બાજુ માં અંબાના નોરતાઓ જામવાના છે. સવારથી સાંજ સુધી ખેલાડીઓ અલગ અલગ રાજ્યનું પ્રતિનિધિત્વ જરૂરથી કરતા હશે, પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારો જોડે આ રાષ્ટ્રીય રમતમાં ભાગ લેવા આવનાર સૌ ખેલાડીઓનું ગુજરાતના નાગરિકો સ્વાગત કરવા માટે તત્પર છે. અમે સૌ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરી લીધી છે. રાજકોટ શહેરમાં વિશિષ્ટ રીતે એ લોકોનું સ્વાગત થવાનું છે. ક્યારેય કોઈ રાજ્યમાં ન થયું હોય એ પ્રકારનું આયોજન ગુજરાત રાજ્યના નાગરિકોએ આ ખેલાડીઓના સ્વાગત માટે કરી લીધું છે. અરે ભાઈ, નવરાત્રિના ગરબા રમીને જ્યારે ખેલૈયાઓ ઘરે પરત જતા હોય, અને ગુજરાતીઓ તો આપણે ખાણીપીણીમાં આપણે લોકો તો આપણું તો જીવન એની જોડે જોડાયેલું છે, માં અંબાના નોરતા અને ખાણીપીણી, તો આ બે વિષયો લોકો સારી રીતે આનંદ માણી શકે. આ તો ઉત્સાહનો તહેવાર છે. આ તહેવાર ઉત્સાહનો છે. આમાં પ્રતિબંધિત કરતાં વધારે વ્યવસ્થાઓ કઈ રીતે વધારી શકીએ તે માટેનો રાજ્ય સરકારનો અભિગમને પ્રયાસ છે. બાપે આસામના લોકો ગરબા રમશે એ વાત કરી છે. મેં માત્ર આસામને એવું નથી કહ્યું, મેં એમ કહ્યું છે કે દેશભરના અલગ અલગ રાજ્યના ખેલાડીઓ જ્યારે અહીંયા આવશે તો એ લોકો રમત જોડે જોડે ગરબા બી શીખીને જાય. અને આપણે જેમ પંજાબી ભાંગડા કોઈ દિવસ ગુજરાતમાં કરતા હોઈએ તો આપણો ગુજરાતી ગરબો બી પંજાબી શીખીને જાય એવો અવસર છે. તો તમામ ગુજરાતના નાગરિકો આ અવસરને ક્યાંક ને ક્યાંક આપણે લોકો એ અવસરને લાભ લઈને દેશભરના અલગ અલગ રાજ્યોમાં ગરબાઓ પહોંચે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ. અને આપણી સૌની ઓળખ છે, આપણું માન છે ગરબો. એટલે હું એવું માનું છું કે માત્ર ખેલાડીઓ જ નહીં, પત્રકાર તરીકે તમે લોકો બી સૌ લોકો આમાં સહભાગી થઈને રાજ્યના તમામ રાજ્યના લોકો આ ગરબો શીખી શકે તેની. પંજાબની જેલનું ડ્રગ્સ જોડેનું નેટવર્ક તૂટવાના કારણે હું સમજી શકું છું કે પંજાબને ઘણું બધું નુકસાન થયું હશે, પરંતુ પંજાબના નાગરિકોને 100% લાભ થયો એ પ્રકારની વ્યવસ્થાઓ અમે કરી છે. આપ સૌ ખૂબ સિનિયર પત્રકારો છો અને આપ સમજી શકો છો કે આ ડ્રગ્સ કોઈ સામે ચાલીને આવીને પોલીસ સ્ટેશનમાં જમા નથી કરાવી જતા. ડ્રગ્સ પકડવા માટે સાહસ જોઈએ છે, અને એ ડ્રગ્સ પકડવાનું સાહસ ગુજરાત સરકારે અને ગુજરાત પોલીસે કર્યું છે. રાજ્યના નહીં, દેશના અનેક રાજ્યોમાંથી ડ્રગ્સ પકડવાનું કામગીરી ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ જોડે મળીને કરી છે. આ કામ કોઈ રાજકીય કામ નથી, આ કામ ખૂબ જ મોટું સમાજ માટેનું આવનારા દિવસો માટે કામ કરવાનો આ સૌથી મોટી જરૂરિયાત છે. કારણ કે આપણે સૌ લોકો જાણીએ છીએ કે દુનિયાભરની વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જે પ્રકારે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે તેની સામે આજે બી આપણો દેશ ખૂબ સુરક્ષિત છે. અને આ સુરક્ષિત દેશને જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબે ડ્રગ્સ સામેની જે લડાઈ છે એને મજબૂત કરવા માટે જે આયોજન કર્યું છે એ આયોજનમાં સહભાગી થવા માટે ગુજરાત સરકાર તત્પર છે. ને અમે લોકો એ બાબતે ખૂબ મોટી કામગીરી આવનારા દિવસોમાં બી કરવાના છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે, અને હું આપને વિશ્વાસ અપાવું છું કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવશે. રાજકોટના નાગરિકો બી એનો સારી રીતે આનંદ લઈ શકે તે માટેનો બી હું આપને વિશ્વાસ અપાવું છું. હું આજે રાજકોટ આવ્યો છું અને હું આપને વિશ્વાસ અપાવું છું કે 29મી તારીખે અદ્ભુત આયોજન અહીંયા હોકીનું કરવામાં આવશે. હું અહીંયાથી સીધું જે હોકીના મેદાનની જ્યાં રમાવાની છે ગેમ એની જે તૈયારી ચાલી રહી છે ત્યાં એનું નિરીક્ષણ કરવા માટે જવાનું. 29મી તારીખે આપણા રાજકોટ નગરમાં જે ખેલાડીઓ આવવાના છે અને એ ખેલાડીઓ એમની ગેમ સારી રીતે રમી શકે તેની સંપૂર્ણ વ્યવસ્થા થાય
તેની જવાબદારી જે છે અમારી એ સંપૂર્ણ રીતે જવાબદારી પરિપૂર્ણ થશે. સૌરાષ્ટ્ર નાગરિકો એમને ઓળખે છે, સૌરાષ્ટ્રની એક પરંપરા છે કે તમે ના ઓળખી તો વ્યક્તિ બી અગર કોઈના ગામમાં કોઈના ઘર સુધી પહોંચશે ને તો ભોજનના સમયે એને ભોજનનું જરૂરથી પૂછશે, ચા પાણીનો સમય હશે તો ચા પાણી પૂછશે. આપણે મહેમાન ગતિ કરવાવાળા લોકો છે. સૌરાષ્ટ્રની મહેમાન ગતિ એ અદ્ભુત હોય છે, પરંતુ સૌરાષ્ટ્રની દેશભક્તિ એ એનાથી બી વધારે અદ્ભુત હોય છે, એ આપણે સૌ લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ. અને દેશહિતની વાત હોય ત્યારે સૌરાષ્ટ્ર સૌથી આગળ રહ્યું છે અને આ વર્ષે બી સૌરાષ્ટ્ર દેશહિતમાં સૌથી મોખરે રહેશે. ખૂબ ખૂબ આભાર.